બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ગાડી પર હુમલો થયો છે. અસામાજિક તત્વોએ ચાલુ ગાડીએ પથ્થરમારો કર્યો છે. ગાડીમાં ગેનીબેન ઠાકોર, અમીરામભાઈ જોશી, ઠાકરશીભાઈ રબારી પર આ હુમલો થયો છે. કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થયો છે. અસામાજિક તત્વોએ ચાલુ ગાડી પર હુમલો કર્યો. ગેનીબેન ઠાકોર, અમીરામભાઈ જોશી આ ગાડીમાં હાજર હતા અને તે સમયે હુમલો કરવામાં આવ્યો છે. વાવના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, જેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. આ અંગે હવે પોલીસ તપાસ પણ થશે. કોંગ્રેસ ઉમેદવાર પર આખરે કોણે હુમલો કર્યો તે હવે તપાસનો વિષય બન્યો છે. વાવના કોંગ્રેસના ઉમેદવાર છે જેમના પર અસામાજિક તત્વોએ ચાલુ ગાડીએ પથ્થરમારો કર્યો છે. જોકે આ ઘટનામાં તેમને ઈજા નથી પહોંચી, ગાડીને નુકસાન થોડું ચોક્કસ થયું છે, પરંતુ હવે તપાસનો વિષય બન્યો છે કે આખરે આ ઘટનાને અંજામ કોણે આપ્યો. અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ હવે નોંધાઈ શકે છે અને પોલીસ હવે પોતાની કાર્યવાહી હાથ ધરશે. કોંગ્રેસના ઉમેદવાર છે વાવના ગેનીબેન ઠાકોર. કોંગ્રેસના ઉમેદવાર છે વાવ બેઠકના, જેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સો દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સભા સંબોધી હતી અને આજે પીએમ મોદી સી પ્લેન દ્વારા સરદાર બ્રિજથી ધરોઈ જવા માટે ઉડાન ભરશે અને ત્યાંથી તેઓ અંબાજી જવાના છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં સી પ્લેન ઉતારવામાં આવશે અને સી પ્લેનમાંથી તેઓ ધરોઈ ડેમ જવાના છે અને ધરોઈ ડેમથી તેઓ અંબાજી જશે. આજે ઇતિહાસ રચાશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. સાબરમતી નદીમાં સી પ્લેન ઉતરશે અને આ સી પ્લેનમાં બેસીને તેઓ ધરોઈ ડેમ જવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પીએમ મોદી આજે સવારે 9:30 કલાકે સાબરમતી નદીથી સી પ્લેનમાં બેસી ધરોઈ ડેમ જવા રવાના થશે. 10:30 વાગે તેઓ ધરોઈ ડેમ પહોંચશે અને ત્યાંથી તેઓ અંબાજી જશે. અંબાજી જઈ માતાના દર્શન કરી ફરી 1:30 વાગે ત્યાંથી ઉડાન ભરી 2:30 વાગે પીએમને લઈ પ્લેન ફરી એકવાર સાબરમતી રિવરફ્રન્ટ પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં પ્રચાર કરવાના છે અને તેના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ સી પ્લેન ઉતારવામાં આવશે અને સી પ્લેન મારફતે તેઓ ધરોઈ ડેમ જશે, ત્યાંથી અંબાજી જશે અને ત્યાંથી તેઓ રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. સવારે 9:30 વાગે આ સરદાર બ્રિજ વિમાન ઉતરશે અને આ મોદીએ વિમાનમાં બેસીને ધરોઈ ડેમ પાણીમાં ઉતરશે અને ત્યાંથી માતા અંબાજીના દર્શન કરવા જવાના છે. આ કોંગ્રેસ વાળાએ કોઈ કલ્પના કરી છે ભાઈ? પહેલી વાર હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર આવતીકાલે સી પ્લેન આ રિવરફ્રન્ટમાં ઉતરશે. સવારે 9:30 વાગે આ સરદાર બ્રિજ પાસે અને અહીંથી જઈશ અને 5:30 વાગે અહીં. કલ પ્રધાનમંત્રીજી ગુજરાત કી સુવિખ્યાત શક્તિપીઠ અંબાજી કે દર્શન કરને જાયેંગે, પરંતુ એક નય તરીકે સે જાને વાલે હૈ. ગુજરાત કે ટુરિઝમ કો આને વાલે દિનો મેં બઢાવા મિલે ઇસલીએ સાબરમતી રિવરફ્રન્ટ જો વિશ્વભર મેં આકર્ષણ બના હૈ, વહીં સે ગુજરાત મેં પહેલી બાર સી પ્લેન કે માધ્યમ સે પ્રધાનમંત્રીજી ધરોઈ ડેમ કે તાલાબ મેં ઉતરેંગે ઓર વહાં સે બાય રોડ અંબાજી દર્શન કરને કે લીએ જાયેંગે. સુબહ 9:30 બજે સરદાર બ્રિજ રિવરફ્રન્ટ પર એ સી પ્લેન કે માધ્યમ સે પ્રધાનમંત્રીજી અંબાજી કે લીએ નિકલેંગે. 10:30 બજે ધરોઈ ડેમ કે સરોવર મેં લેન્ડ કરેંગે ઓર વહાં સે બાય રોડ અંબાજી કે દર્શન કે લીએ જાયેંગે. શક્તિપીઠ મેં પૂજા કર 1:30 બજે વો ફિર સે
ધરોઈ લેક સે વાપિસ આયેંગે ઓર 2:30 બજે ફિર સે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રિજ પર ઉતરેંગે. ઇતિહાસમાં પહેલી વાર અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટમાં પાણીમાં વિમાન ઉતરશે અને માન્ય પ્રધાનમંત્રી આ વિમાનમાં બેસીને ધરોઈ ડેમ જશે, જ્યાં વિમાન ધરોઈ ડેમના પાણીમાં પણ ઉતરાણ કરશે. ત્યાંથી પ્રધાનમંત્રી અંબાજી મંદિરે દર્શન કરશે અને જનતા જનાર્દન આ ઐતિહાસિક કાર્યક્રમના અવસરમાં ભાગીદાર બનવા આવે. પીએમ મોદીએ પાટણમાં સભા સંબોધી હતી, જ્યાં તેમણે ઈવીએમ મશીન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસને પ્રાથમિક સંબંધ નથી અને ઈવીએમ મુદ્દે તે કાગારોડ કરે છે. કે આ ચૂંટણીનું જે મશીન હોય છે એને ક્યાંય ઇન્ટરનેટનું કનેક્શન નથી હોતું. તમે 50 ઈવીએમ તમારા બ્લુટૂથ લગાવો, તમારે ખિસ્સાની ઇન્ડિપેન્ડન્ટ લાગે? ભાઈ લાગે મને કહો તો, લાગે ના લાગે? કારણ આ તમારી પેનમાં ઇન્ટરનેટ નથી એટલે ના લાગે. હવે મને કહો, એકલું અટુલું બિચારું બાપડું ઈવીએમ મશીન હવે એમને બ્લુટૂથ દેખાણું છે? ખરેખર તો કોંગ્રેસ વાળા તમે આ બ્લુટૂથ બોલવાનું બંધ કરો. મુદ્દો છે, તમે બ્લુ વેલમાં ફસાણા છો. અત્રે આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિજય રાજ પર હુમલો થયો છે. બોરસદા ફતેપુરા ગામ પાસેની આ ઘટના છે, જેમાં કંકાપુરાથી પ્રચાર કરી પરત ફરતા સમયે તેમના પર હુમલો થયો છે. પ્રોટેક્શનમાં આવેલ પીએસઆઈ પર હુમલો થયો છે. ધારાસભ્ય રાજેન્દ્ર પરમારના ભાઈઓ સહિત કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોરસદના ફતેપુરા ગામ પાસેની આ ઘટના છે, જેમાં કંકાપુરાથી પ્રચાર કરી પરત ફરતા સમયે તેમના પર હુમલો થયો છે. આણંદના જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પર હુમલો થયો છે. પ્રોટેક્શનમાં આવેલ પીએસઆઈ પર પણ હુમલો થયો છે. રાજેન્દ્ર પરમારના ભાઈઓ સહિત કોંગ્રેસના લોકોએ હુમલો કર્યા હોવાની હાલ આક્ષેપ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નડિયાદમાં સભા સંબોધતા કહ્યું કે અમે 22 કરોડ ગરીબોને રૂપે કાર્ડ આપ્યું છે, જેના થકી ગરીબો પણ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે. એટલું જ નહીં, 22 કરોડ લોકોના હાથમાં રૂપે કાર્ડ આપ્યું છે. આજે જેમ અમીર કોઈ હોય ને તો પોતાના પાકીટમાંથી જાત જાતના કાર્ડ કાઢીને પૈસા આપે, આજે મારા દેશના 22 કરોડ ગરીબોને મેં આ રૂપે કાર્ડ આપી દીધું છે, એ પણ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ કામ કરવાની હિંમત અમે કરી છે.